राजकोट जिल्લાના ધોરાજી પંથકમાં ખેડૂતો પર ફરી એક આફત આવી છે। મગફળીના ઉભા પાકમાં મુંડા નામનો રોગ આવી ગયો છે, જેને કારણે ખેડૂતો ચિંતિત બની ગયા છે। ધોરાજી પંથકમાં ભીમ 11ના વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। ખેડૂતોએ ભીમ 11ના વરસાદ વરસ્યા બાદ હોંશે હોંશે વાવણી કરી હતી। કપાસ, મગફળી, સોયાબીન જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું। ગત વર્ષ માનવ સર્જિત અને કુદરતી આફતોનો સામનો કરી ચૂકેલા ખેડૂતોને આ વર્ષે આશા હતી કે મગફળીનો પાક સારો થશે, ઉતારો સારો આવશે અને સારા એવા ભાવ પણ મળશે, પરંતુ જાણે ખેડૂતો પર કુદરત રૂઠી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। મગફળીના પાકમાં મુંડા નામનો રોગ આવી ગયો છે, સુકારો આવી ગયો છે, પાંદડા પીળા પડવા લાગ્યા છે, સુકારો આવી ગયો છે અને વાતાવરણમાં આવી રહેલા ફેરપલટાને કારણે મગફળીના પાકમાં ફૂગજન્ય રોગ આવી ગયા છે, જેના કારણે મગફળીનો પાક વૃદ્ધિ કરતો અટકી ગયો છે। ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે। ધોરાજી પંથકના ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષ વરસાદ ખૂબ જ ઓછો છે। આ વર્ષે વરસાદ ખેંચાયો છે, જેની સીધી અસર ઊભા પાક પર પડી છે। વરસાદ ખેંચાયો છે, જેના કારણે પાક મુરઝાઈ રહ્યો છે અને એક તરફ વરસાદ ખેંચાતા પાક મુરઝાઈ રહ્યો છે તો બીજી તરફ મગફળીના ઊભા પાકમાં મુંડા, સુકારો, પીળીઓ અને ફૂગજન્ય રોગ આવી ગયા છે અને લીલી ઈયળનો પણ આતંક છે, જેના કારણે આ વર્ષ મગફળીના પાકમાં ભારે નુકસાની જવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષ વાવેતરથી લઈને અત્યાર સુધી એક વીઘા દીઠ 5-6 હજારનો ખર્ચ કર્યો હતો, પરંતુ વાવેતર સમયે કરેલ ખર્ચ પણ નહીં નીકળે અને ખેડૂતો દેવાના ડુંગરમાં તબાઈ જશે। કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે કે આ વર્ષ વરસાદ ખેંચાયો છે અને મગફળીનું વાવેતર કરતા સમયે ખેડ કર્યા બાદ જમીનમાં છાણિયું ખાતર ભરવું જોઈએ અને યોગ્ય સમયે કૃષિ નિષ્ણાંતની સલાહ અનુસાર દવાનો છંટકાવ કરવો જોઈએ, જેથી પાકને રોગથી બચાવી શકાય। તમારું નામ? મારું નામ દિનેશભાઈ। મગફળીની અંદર સુકારો વધારે છે, વરસાદ નથી, વરસાદને કારણે મોલ બધા ટૂંકમાં આવે સાવ ખરાબ થઈ ગયા છે, ખલાસ થઈ ગયા છે અને મગફળીમાં સુકારો પણ એટલો આવી ગયો છે અને દારમાં અને કૂવામાં પાણી પણ ખાલી થઈ ગયા છે। શું છે અત્યારે પાકની સ્થિતિ? પાકની સ્થિતિ અત્યારે બહુ નબળી છે। શું કહેવા માગશો, કેવો વરસાદ ખેંચાણો? વરસાદ ગયા વર્ષ કરતાં અત્યારે એમ સમજી લો કે 10% વરસાદ નથી। પાકને શું કેટલો ઉત્પાદન આવશે? પાકનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં સમજી લો ને કે 50-60% ઉત્પાદન ઘટી જશે એવું લાગે છે, પાણીના અભાવે ને વરસાદના અભાવે ને મગફળીની અંદર સુકારો લીલી ઈયળને હિસાબે આ વખતે એવું લાગતું નથી કે આમાં કાંઈ વળતર મળે એવું। નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આ વર્ષે આપણા વિસ્તારની અંદર ખૂબ જ મોટા પાયે મગફળીનું વાવેતર થયું છે। હવે મગફળીની અંદર અત્યારે જોઈ તો ખાસ કરીને મગફળીમાં અમુક વિસ્તારમાં મુંડા એટલે કે સફેદ ધેણનો પ્રશ્ન ખેડૂતોને મૂંઝવતો હોય છે। હવે આ સફેદ ધેણનું આપણે આમ તો નિયંત્રણની વાત કરીએ તો શરૂઆતની અંદર જ્યારે મગફળીનું વાવેતર થાય ત્યારે આપણે એને બીજને બીજ માવજત તરીકે ક્લોરોપાયરીફોસ દવા 20 મિલી પ્રતિ 1 કિલો દાણાની અંદર લઈ અને જો બીજ માવજત આપવામાં આવે તો આપણને આ મુંડા એટલે કે સફેદ ધેણનું સારામાં સારું નિયંત્રણ મળતું હોય। પરંતુ હવે જ્યારે મગફળી 45-60 દિવસ અથવા તો 70 દિવસ સુધીની થાય ત્યારબાદ ઘણી વખત ફરીથી મુંડા એટલે કે સફેદ ધણનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો તેના નિયંત્રણ માટે આપણે ક્લોરોપાયરીફોસ 20% દવા જે બજારમાં મળે છે તે 4.5 લિટર ક્લોરોપાયરીફોસ અને રેતીમાં ભેળવી અને જો ઉપરથી આપણે એને આપવામાં આવે 1 હેક્ટરની અંદર તો આપણે એનું નિયંત્રણ મેળવી શકીએ, પરંતુ તેના માટે જમીનમાં ભેજ અથવા તો પીએચની વ્યવસ્થા હોય તો આપણે આ રીતે માવજત આપીએ તો એનું નિયંત્રણ મેળવી શકાય। આ સિવાય મગફળીમાં વરસાદ આ વર્ષે ખેંચાયો છે અને વરસાદની અનિયમિતતાને લીધે ઘણી વખત મગફળીની અત્યારે પરિસ્થિતિ જોઈ તો ઘણીવાર સફેદ ફૂગનો પણ ઉપદ્રવ જોવા મળતો હોય તો આ સફેદ ફૂગના ઉપદ્રવના નિયંત્રણ માટે હવે જ્યારે ભેજવાળું વાતાવરણ હોય અથવા તો વરસાદી વાતાવરણ હોય ત્યારે ખાસ કરીને ટ્રાયકોડરમાં આર્જિનિયમ અથવા તો ટ્રાયકોડરમાં વીરડી ફૂગ લઈ અને તેને પણ એરંડીના ખોળ અથવા તો છાણિયા ખાતર સાથે ભેળવી અને જો જમીનમાં આપવામાં આવે તો આ સફેદ ફૂગનું પણ આપણે નિયંત્રણ મેળવી શકીએ। ધન્યવાદ। ત્રિવેદીનો રિપોર્ટ, SNI ન્યૂઝ, સોરાચી।